ગત વર્ષે કોરોના મહામારીએ હાહાકાર મચાવતા સમગ્ર દેશમાં અનેક તહેવારો મોકૂફ રખાયા હતા, જેમાં અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાને પણ કોરોનાના કારણે તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો હતો. ભાદરવી પૂનમના મેળાને લઈ યોજાતી સંઘ યાત્રાઓને મોકૂફ રાખી હતી. જો કે હાલમાં કોરોના હળવો પડવાથી કોરોના કેસોમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. પરંતુ સંભવિત કોરોનાની ત્રીજી લહેર અગાઉ અંબાજીમાં માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓએ અત્યારથી જ પગપાળા યાત્રા શરૂ કરી દીધી છે. હાલમાં જિલ્લાના માર્ગો ઉપર અંબાજી તરફ જતા પદયાત્રીઓ નજરે પડી રહ્યા છે, તો ભાવિક ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અંબાજી તરફ જતા માર્ગો ઉપર પણ પદયાત્રીઓ નજરે પડી રહ્યા છે. છેલ્લા 14 વર્ષથી દર વર્ષે લીમખેડાથી અંબાજી પદયાત્રા કરીને સંઘ સાથે 300 કિલોમીટરનું અંતર કાપીને અંબાજી આવતો સંઘ આજે ફરીથી અંબાજીધામ આવી પહોંચ્યો હતો અને આ પદયાત્રા સંઘને લીમખેડાથી અંબાજી સુધીનું 300 કિલોમીટરનું અંતર કાપતા 9 દિવસ પસાર કરવા પડ્યા છે. ત્યારે ભાદરવી માસ શરૂ થાય તે પહેલાં જ વિવિધ પદયાત્રા સંઘો પહોંચી રહ્યા છે. લીમખેડાની પદયાત્રા સંઘ 151 સભ્યો સાથે 1111ની ધજા સાથે અંબાજીની જ મંદિરે આવી પહોંચ્યો હતો, જેમાં કોરોનાના ભય વચ્ચે પણ અંબાજીધામમાં બોલમાળી અંબે જય જય અંબેના નાદ સંભળાવા મળી રહ્યા છે. અમે લીમખેડા ગામથી આવ્યા છીએ. સતત 14 વર્ષથી આમ જ અમે પગ પાળે લીમખેડાથી અંબાજી આવીએ છીએ. છેલ્લા 3 વર્ષથી આવી મોટી ધજાઓ અમે અંબાજી માતાને અર્પણ કરીએ છીએ. ત્રીજા વર્ષે અમે 52 ગજની ધજા અર્પણ કરી હતી. ગયા વર્ષે અમે 1008 ગજની ધજા અર્પણ કરી હતી અને આ વર્ષે અમે 1111 ગજની ધજા અર્પણ કરી છે. આવા જ પ્રોગ્રામ મોટા મોટા અમે લીમખેડા ગામમાં બી કરતા રહીએ છીએ. અમારા વિકાસભાઈ બાપુ આવા છેલ્લા સતત 14 વર્ષથી આવી ધજાઓનો પ્રોગ્રામ કરે છે અને આવા જ પ્રોગ્રામ કરતા રહે એવી માં અંબેને પ્રાર્થના છે અને બાપુને માં શક્તિ આપે અને દીપોરામ ગ્રુપને બી માં શક્તિ આપે એવી અંબે માને પ્રાર્થના. તેમ કૃપાથી લીમખેડાથી અમે અંબાજી છેલ્લા 14 વર્ષથી આવી રહ્યા છે. તેમાં દીપોરામ ગ્રુપ લીમખેડા આ ભવ્ય છેલ્લા વર્ષથી 52 ગજ, બીજા વર્ષે 1008 ગજ અને આ વર્ષે 1111 ગજની ધજાનું આયોજન કરેલું છે. તેનામાં અંબાજી મંદિરના ટ્રસ્ટીઓ અને મંત્રી અને વડીલોને બહુ સાથ સહકારથી અમે આજે માતાજીના ધજા અર્પણ કરીશું.